સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનને લઈને સર્કિટ હાઉસ નવસારી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન સમગ્ર ભારતમાં અવિરતપણે ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે નવસારી જિલ્લાના ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં સંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સ્વચ્છતા અભિયાનની શરૂઆત તારીખ 3 ડિસેમ્બરથી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે હવે પછી કરવાની થતી કામગીરીની જાણકારી આપવાના હેતુસર નવસારી સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ અવસરે નવસારી કલેક્ટરે જણાવ્યું હતું કે અભિયાનની શરૂઆતથી અત્યાર સુધીમાં જિલ્લાના 1000 કરતાં વધુ સ્થળો ઉપરથી 2700 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. આ દરેક સ્થળો ઉપર ગ્રામજનો તથા સ્વૈચ્છિક સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો. આવનારા દિવસોમાં સ્વચ્છતાની કામગીરી પૂર્ણ કરી નવસારી જિલ્લાને સર્વોચ્ચ સ્થાને લઈ જવાનો જિલ્લા વહીવટતંત્રનો અભિગમ હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્વચ્છતા જાળવણી માટે સૂકા અને ભીના કચરાને અલગ અલગ કરી નિકાલ કરવો આવશ્યક છે. નવસારીને વધુમાં વધુ કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય તે માટે મીડિયાકર્મીઓ સહિત સૌ પ્રજાજનો સહયોગની અપેક્ષા વ્યક્ત કરી આ અંગે સૂચનો પણ આવકાર્યા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. સ્વચ્છતા કાયમી જળવાઈ રહે તે હેતુસર સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાન દરમિયાન વિવિધ એનજીઓ સારા કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા દોડ, રક્તદાન શિબિર, વોલ પેઇન્ટિંગ અને વૃક્ષારોપણ કરાશે. બસ સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે. સ્વચ્છતા બાબતે લોકોમાં જાગૃતિ આવે, તેમનામાં પરિવર્તન આવે તે માટે અનેક સ્તરે સાંસ્કૃતિક કાર્યક્રમોના માધ્યમથી જનજાગૃતિ કેળવવાનું આયોજન પણ કરાયું છે. લોકોને પ્રોત્સાહન મળે તે માટે નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા સ્પર્ધા યોજવાનું પણ આયોજન કરાશે. જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ સંસ્કાર છે અને આપણે સંસ્કારી નગરી નવસારીમાં રહીએ છીએ તો આપણે અહીંના સ્વચ્છતાના સંસ્કાર સમગ્ર દેશમાં ફેલાવે તે આવશ્યક છે. કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં ક્લસ્ટર બનાવી કચરાનું પ્લાસ્ટિક, રબર વગેરેમાં વર્ગીકરણ કરી તેના વેચાણ તેમજ ઓર્ગોનિક કચરામાંથી વર્મી કમ્પોસ્ટ દ્વારા ખાતર બનાવી આવકનો સ્ત્રોત ઊભો કરવાનું આયોજન પણ કરાયું છે. તો જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે જિલ્લાના તમામ પોલીસ મથકોમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું છે. વિવિધ ગુનાઓ હેઠળ ડિટેન કરવામાં આવેલા વાહનો અને પ્રોહિબિશન હેઠળ પકડાયેલા નશીલા પદાર્થોનો પણ નિયમિતપણે નિકાલ કરવામાં આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમજ જૂના વાહનોના પણ નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ અવસરે વિવિધ મીડિયાકર્મીએ સ્વચ્છતા બાબતે સૂચનો રજૂ કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી, સૈયદ અગ્રણી, ભુરાભાઈ શાહ, પ્રેમચંદ લાલવાણી, મિતેશ નાયક, એનજે ગ્રુપના જિગ્નેશ નાયક સહિત જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ કશ્યપ, જેટેસ્ટી, નવસારી.